બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ભેડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આગળના લેક્ચરમાં મિત્રો આપણે સમાચાર અહેવાલ લેખન એટલે કે રિપોર્ટિંગ વિશે અથવા સમાચાર અહેવાલ લેખનના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા કરી હતી હવે આપણે સમાચાર અહેવાલ લેખનના અન્ય પાસાઓ વિશે વિસ્તારથી અહીં ચર્ચા કરીશું જેમાં પહેલું છે બીટ સિસ્ટમ અને સમાચારમાં સંવાદદાતાઓ તો સૌ પ્રથમ બીટ એટલે શું એ આપણે અહીં સ્પષ્ટ કરવું પડે બીટ એટલે કે કોઈપણ પત્રકારને કોઈપણ ક્ષેત્ર સોંપવામાં આવે છે દાખલા તરીકે કોઈ એક્સ વર્તમાન પત્ર છે તો તેમાં એક રિપોર્ટર છે તે એજ્યુકેશન જોશે ગુજરાત રાજ્યનો બીજો રિપોર્ટર છે તે ગુજરાત રાજ્યની મુખ્ય પોલિટિકલ પાર્ટીઓ એક ભારતીય જનતા પાર્ટીને કવર કરશે તો બી ત્રીજો રિપોર્ટર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીને કવર કરશે તો ચોથો રિપોર્ટર અન્ય રાજકીય દળને કવર કરશે તો પાંચમો રિપોર્ટર અહેમદાબાદમાં કે અન્ય શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને કવર કરશે તો છઠ્ઠો વ્યક્તિ ક્રાઇમ રિપોર્ટિંગ કરશે ક્રાઇમ બીટ સંભાળશે સાતમો અદાલત અથવા કાનૂની પાસાઓની બીટ સંભાળશે આ રીતે વિવિધ પત્રકારો વિવિધ પ્રકારની બીટ સંભાળશે જેને વિવિધ ક્ષેત્રોને આપણે બીટ કહીએ છીએ બીટ રિપોર્ટિંગ એ પત્રકારત્વનો અભિન્ન ભાગ છે એક ક્ષેત્ર પત્રકારને સોંપવું કહો કે રમત ગમત શ્રમ બેન્કિંગ નાગરિક વહીવટ સરંજામ રાજકીય પક્ષ કંપની મજૂર સંઘ અથવા સંસ્થા યુનિવર્સિટી સરકાર ઉચ્ચ ન્યાયાલય વગેરે પ્રકારની બીટો દરેક માધ્યમ ગૃહમાં જુદા જુદા રિપોર્ટરને કે પત્રકારને સોંપવામાં આવતી હોય છે અને તે દરેક પત્રકાર તે બીટના સમાચાર એકત્ર કરવાની કે માહિતી ત્યાંથી એકત્ર કરવાની કે ત્યાંથી માહિતી કઢાવવાની જવાબદારી જે તે પત્રકારની રહેતી હોય છે પત્રકારે આ બધી જ સંસ્થાઓમાંથી જુદા જુદા પ્રકારની માહિતી કઢાવવા માટે તેમના અનેક પ્રકારના સોર્ચ સાથે અથવા સ્ત્રોતો સાથે સંપર્ક બનાવવા પડતા હોય છે અને આ સંસ્થાઓમાંથી કોઈપણ પ્રકારની જે માહિતી એવી માહિતી હોય છે જે લોકો સુધી સરકાર કે સંસ્થા પહોંચવા નથી દેવા માંગતી અથવા કે આ સંસ્થાઓ લોકો સુધી અમુક પ્રકારની માહિતી માહિતી પહોંચાડવા માંગે છે પણ તેમને માહિતી પહોંચાડવા માટે પણ જનમાધ્યમોની અથવા માસ મીડિયાની જરૂર પડતી હોય છે તો તે લોકો સામે ચાલીને પત્રકારોનો સંપર્ક કરતા હોય છે અથવા પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે પ્રેસ નોટ આપતા હોય છે પ્રેસ બ્રિફિંગ આપતા હોય છે કે ભાઈ અમારી સંસ્થામાં કે જગ્યાએ કે આ સરકારમાં કે આ વિભાગમાં આ આ પ્રકારની ઘટના ઘટી છે અથવા આ પ્રકારના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના પ્રસંગનું અહેવાલ લેખન કરવા માટે કે પ્રસારિત કરવા માટે કે પ્રકાશન 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 કરવા માટે તમારે ત્યાંથી કોઈ રિપોર્ટરને કે પત્રકારને મોકલવા વિનંતી તો આ બધી પ્રકારના જે તે બીટ સંભાળતા પત્રકારોને જે તે માધ્યમ માધ્યમગૃહો કે સમાચાર ચેનલો પોતાના પત્રકારોને મોકલતી હોય છે અને માહિતી એકત્ર કરાવતી હોય છે આજથી અગાઉ ઓગણીસો નેવુંના ના દાયકાના અંત સુધી પત્રકારોને સામાન્ય રિપોર્ટિંગમાં થોડા વર્ષનો અનુભવ મેળવ્યા પછી બીટ સોંપવામાં આવતી હતી આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલા જ્યારે પત્રકારત્વના ચોક્કસ અભ્યાસક્રમો વિકસિત નહોતા થયા તાલીમની સગવડો નહોતી ત્યારે કોઈ પણ વિષયમાંથી અભ્યાસ કરીને સ્નાતક અથવા અનુસ્નાતકનો અભ્યાસ કરીને આવનાર ઉમેદવારોને પત્રકારત્વમાં પ્રવેશ મળતો અને શરૂઆતમાં તેમને એકાદ બે વર્ષની સામાન્ય તાલીમ આપવામાં આવતી અને તેમની જેમાં પકડ હોય તે પ્રકારની બીટ તેમને ફાળવવામાં આવતી અને ત્યારબાદ તેમને ધીરે ધીરે તે બીટમાં આગળ વધતા ન્યૂઝ ચોક્કસ પ્રકારની ન્યૂઝ સેન્સ કેળવતા અને ત્યારબાદ તે બીટમાં તે માહેર બનતા આજના દિવસોમાં બીટ નવા પત્રકારોને પણ સોંપવામાં આવે છે તે બીટ અનુભવી પત્રકારોને ઓછા અભ્યાસ તરીકે બીટ રિપોર્ટરો વિષય સાથે પરિચિતતા મેળવે છે તે બીટમાં સ્ત્રોતો બનાવે છે દૈનિક ધોરણે તેમની પાસે તેમની સાથે સંપર્કમાં રહે છે માહિતી એકઠી કરે છે અને સમય સમય પર સ્કોપ્સ મોકલે છે હવે આજે મિત્રો કોઈ પણ નવો પત્રકાર કોઈ પણ માધ્યમ ગૃહમાં જોડાય છે તો તેમને પણ બીટ ફાળવવામાં આવતી હોય હોય છે છે આ બીટના આધારે તેમને તેમના જે સિનિયર પત્રકારો તે માર્ગદર્શન કરતા હોય છે તેમને સંપર્કો આપતા હોય છે કે ફલાણી જગ્યાએ કે ફલાણી સંસ્થામાં જઈ અને તમે આ વ્યક્તિને મળજો તે તમારું કામ કરાવી દેશે અથવા તમને કોઈ ચોક્કસ માહિતી આપશે તેના આધારે તમારો અહેવાલ તૈયાર થાય છે ને તે અહેવાલ તમારે માધ્યમ ગૃહોને મોકલવાનો રહેતો હોય છે નિપુણતા મેળવવા માટે પત્રકારોએ પોતાની આંતરદૃષ્ટિ પણ વિકસાવવી જોઈએ અને તેને અહેવાલ લેખનમાં પ્રદાન કરવી જોઈએ સીધી હકીકતોની જાણ કરવા ઉપરાંત ટિપ્પણી પણ કરી શકાય છે હવે મિત્રો કોઈ પણ ઘટના ઘટે છે તો તેમાં પત્રકાર તેનો અહેવાલ લેખન કરે છે તો ઘટનાનું વર્ણન તો ચોક્કસ રીતે કરે છે પણ ઘટના તે તે પ્રસંગ ઉપર પત્રકાર કરવા માટે પણ સ્વતંત્ર હોય છે અને પોતાની કરી શકે છે પત્રકારો તેમના સ્ત્રોતો સાથે તાલમેલ વિકસાવશે જેમની સાથે તેઓએ સતત સંપર્કમાં રહેવું પડશે આગળ પણ મિત્રો આપણે વાત કરી કે પત્રકારોએ કોઈ પણ પ્રકારની માહિતી કે કોઈ પણ પ્રકારની બીટ સંભાળતી વખતે પોતાના ચોક્કસ સ્ત્રોતો કે સૂત્રો સુધી હંમેશા સંપર્ક રાખવા પડશે સંપર્ક તાજા રાખવા પડશે વારંવાર ફોલોઅપ લેવું પડશે ત્યારે જ તેમને ચોક્કસ પ્રકારની અને વિશિષ્ટ પ્રકારની માહિતી મળશે અને તેનું તે પ્રકાશન કે પ્રસારિત કરી શકશે પત્રકારો જે બીટ પર તેઓ રિપોર્ટિંગ કરી રહ્યા છે તેમાં તે સમયનું રોકાણ કરે છે અને તે બીટમાં નિપુણતા મેળવવા માટે જુસ્સાદાર બને છે દાખલા તરીકે કોઈ પત્રકારને પોલિટિકલ પાર્ટીની બીટ આપવામાં આવે છે તો તે પોલિટિકલ પાર્ટી પાસે પત્રકાર પોતાના લગભગ નોકરીના તમામ સમયનું રોકાણ કરતો હોય છે રોજ નવા નવા લોકોને મળતા હોય છે રોજ નવા લોકો સાથે વાતચીત કરતા હોય છે વાર્તાલાપ કરતા હોય છે ઇન્ટરેક્શન કરતા હોય છે જેથી નવી નવી માહિતી પત્રકાર સામે ઉભરીને આવતી હોય છે અને આ પ્રકારના અનુભવો જ તેમને તે ક્ષેત્રમાં નિપુણતા પાવે છે અને જુસ્સો તેમનામાં જુસ્સો ભરે છે બીટ રિપોર્ટરો ઘણીવાર તેમના જાણકારો સાથે દિવસેને દિવસે શાબ્દિક વ્યવહારો કરે છે અને તેમની સાથેના તેમના સંબંધને ધ્યાનમાં લીધા વિના તે માહિતીના સ્ત્રોતો પર પાછા ફરવું જોઈએ ઘણીવાર પત્રકારો જે બીટ સંભાળતા હોય છે તે બીટમાં તેમના સૂત્રો સાથે એટલા બધા ઘનિષ્ઠ સંબંધો થઈ ગયા હોય છે કે તે સંબંધો ઘણીવાર અંગત સંબંધોમાં પરિણમતા હોય છે પણ પત્રકારે અહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ સંબંધો છે તે પોતાના અંગત સંબંધો કરતા પોતાના માહિતીના સ્ત્રોત તરીકેના સંબંધો જ તેમની સાથે રાખવા જોઈએ જ્યારે પત્રકારો ચોક્કસ બીટ પર અનુભવ એકત્ર કરે છે ત્યારે તેઓ જ્ઞાન અને સ્ત્રોત બંને મેળવવામાં સક્ષમ હોય છે જેથી તેઓએ તેઓને તે બીટથી સંબંધિત નવી વાર્તાઓ તરફ દોરી જાય છે બીટ્સ પત્રકારોને પત્રકાર તરીકેની તેમની ભૂમિકાઓને કરવામાં મદદ કરે કરે છે છે સામાન્ય રીતે બીટ પત્રકારો ચોક્કસ સંપાદક અથવા વડા સાથે કામ જે બીટ પણ જાણે છે રિપોર્ટરને સ્ત્રોતો તરફ માર્ગદર્શન આપી શકે છે માહિતી તેમજ વાર્તાઓને આકાર આપવામાં પણ મદદ કરે છે હવે દરેક સમાચાર સંસ્થા કે માધ્યમ ગૃહના વડા અથવા સંપાદક જે તે પત્રકારને જે તે બીટ આપે છે તેમાં તે તે બીટમાં કઈ રીતનું કામ કરવું તે અંગેનું માર્ગદર્શન પણ આપતા હોય છે અને તે જે માહિતી મળે છે તે વાર્તાને કેવા આકારમાં ઢાળવી અથવા કેવા બીબામાં ઢાળવી તે અંગેનું માર્ગદર્શન પણ સંપાદક અથવા સંસ્થાના વડા સમય સમય ઉપર કરતા રહેતા હોય છે રિટેલ કવર રિપોર્ટર કંપનીનો બિઝનેસ એડિટર જાણ કરી શકે છે દાખલા તરીકે જે તે રિપોર્ટરને વધુ અસરકારક રીતે માહિતી એકત્ર કરવામાં મદદ કરી શકશે જ્યારે પત્રકાર સમયની સાથે સાથે કામ કરે છે ત્યારે તે અનેક સ્ત્રોતો વિકસાવે છે આનો અર્થ એ છે કે તેઓ જાણે છે કે જ્યારે કંઈક થાય ત્યારે કોને કોલ કરવો અને તેઓ એવા લોકોને જાણે છે કે જેઓ તેમની સાથે વાત કરશે એક સારો પત્રકાર તેના સ્ત્રોતો સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરે છે હવે જે પત્રકાર જે બીટ સંભાળતો હોય છે તે જ બીટમાં કોઈ ઘટના ઘટે છે તો તે પત્રકાર તેમના જે સોર્ચ હોય છે તેમને સીધો ફોન કરતા હોય છે કે તેમનો સીધો સંપર્ક કરે છે તો તેમના પાસેથી તેમને જે કંઈ પણ માહિતી મળે છે અથવા તેમને ખબર હોય છે કે આ વ્યક્તિને ફોન કરીશ તો આ બીટમાંથી મને આ પ્રકારની માહિતી મળશે તો તુરંત જ પત્રકાર તે સંપર્કનો અથવા તેમના સૂત્રનો સંપર્ક કરે છે અને ત્યાંથી માહિતી મેળવે છે અને તે માહિતીને આગળ મોકલતા જો જો કે લોકો હંમેશા પત્રકારો સાથે વાત કરવાનું પસંદ કરતા નથી ખાસ કરીને જ્યારે વાર્તા કોઈ કૌભાંડ અથવા કંઈક નકારાત્મકતા વિશે હોય એક સારા પત્રકાર એવા સ્ત્રોતો બનાવે છે જેઓ જાણતા હોય છે કે વાર્તાને સાચી રીતે બહાર લાવવી લોકોના અથવા જનહિત માટે ફાયદાકારક છે આપણે મિત્રો જાણીએ છીએ કે સામાન્ય રીતે કોઈ પણ આપણે કોર્ટ કચેરી કે અન્ય કોઈ પણ સંસ્થામાં જઈએ જે જાહેર સત્તામંડળો છે લોક પ્રાધિકરણો છે તો ત્યાં પત્રકારો સાથે વાત કરવા માટે સામાન્ય રીતે લોકો તૈયાર થતા નથી કારણ કે તેમને ખબર હોય છે કે હું જે કંઈ પણ માહિતી આ વ્યક્તિને આપીશ તો આ વ્યક્તિ માહિતી પ્રકાશિત કરશે અને મારા ઉપરી અધિકારી કે સંસ્થામાં તેની જાણ થશે કે આ માહિતી આ વ્યક્તિએ લીક કરી છે તો તેમને અન્ય રીતે હેરાનગતિ કરવામાં આવે કે નોકરીમાં કે બીજી કોઈ પણ રીતે તો તે લોકો પત્રકારો સાથે વાર્તા કરવાની કે વાતચીત કરવાથી બચતા હોય છે આવું મોટા ભાગે કોભાંડના સમાચારો કે કોઈ નકારાત્મક સ્ટોરીઓ વિશે વિશે હોય ત્યારે આવું બનતું હોય છે પણ પત્રકારે પોતાની કુશળતા વાપરીને પોતાના સ્ત્રોત સાથે વાતચીત કરી અને આ પ્રકારની માહિતી બહાર લાવવી જોઈએ ને સામેના વ્યક્તિને પણ કન્વીસ કરવો જોઈએ કે આ માહિતી લોકો માટે ફાયદાકારક છે જનહિતમાં છે અને તમે જે માહિતી આપો તેની ગોપનીયતા સંપૂર્ણપણે જાળવી રાખવામાં આવશે આવું કરવાથી તેમનો સ્ત્રોત સ્ત્રોત પત્રકારનો કે સૂત્ર જે છે તે તમને ચોક્કસ સમયે માહિતી આપશે બીજા શબ્દોમાં કહીએ તો એક સારું પત્રકાર તેના સ્ત્રોતો સાથે આદરપૂર્ણ સંબંધ વિકસાવે છે તમારા સૂત્ર અથવા સોચ જે સામે વાળો વ્યક્તિ તમને માહિતી આપે છે તેમનો તમારે હંમેશા આદર કરવો જોઈએ તો જ તમને આગળ જતા માહિતી સતત આપતા હવે આપણે સમાચારમાં સંવાદદાતાઓ અને સ્ટ્રિંગરની ભૂમિકા પર આવીએ છીએ જેમાં સંવાદદાતાઓ અને સ્ટ્રિંગર્સની નિમણૂક સમાચાર સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી હોય છે જ્યાં તેની પાસે આવૃ દાખલા તરીકે કોઈ સમાચાર માધ્યમ છે તેમની પાસે ત્યાં તેમની આવૃત્તિ નથી અથવા ચેનલો દ્વારા જ્યાં તેને દૈનિક કવરેજની જરૂર નથી લાગતી આ સ્થાનો સામાન્ય રીતે કેટલાક રાજ્યો નોન મેટ્રો ટીયર ટુ શહેરો એટલે દ્વિતીય શ્રેણીના શહેરો એક મિલિયનથી ઓછી વસ્તી ધરાવતા શહેરો ગ્રામીણ વિસ્તારોમાં હોય છે દાખલા તરીકે કોઈપણ ચેનલ કે કોઈ પણ ગૃહ હોય છે તો તેમને દરેક તાલુકાના નાના નાના શહેરોમાં કે દરેક નેશનલ ચેનલો હોય તો દરેક રાજ્યોના તમામ જિલ્લાઓમાં રિપોર્ટર્સ રાખવા પોસાતા નથી અથવા પોસિબલ નથી તો આવા સંજોગોમાં દરેક ચેનલ કે અખબાર ત્યાં પોતાના સ્ટ્રિંગર્સ રાખે છે તાલુકા લેવલે કે નાની નાની વસ્તી ધરાવતા ગામડાઓમાં કે કોઈ સંસ્થામાં કે જે સ્ટ્રિંગર્સ પાસેથી તે અહેવાલ મંગાવે છે અને તેના બદલામાં તેમને નિયત વેતન ચૂકવવામાં આવતું હોય છે રાષ્ટ્રીય ચેનલ અથવા રાષ્ટ્રીય અખબાર માટે આવા રાજ્ય ગુણવત્તા રાજ્યો ગુણવત્તા કવરેજ સામાન્ય રીતે જ્યારે તે ચૂંટણીમાં જાય છે અને શહેર ત્યારે જ જ્યારે કોઈ મોટા છે સંવાદદાતાનું કામ જ્યારે પ્રસંગ માંગે ત્યારે ઓલરાઉન્ડર બનવાનું હોય છે તે અર્થમાં તેનો અથવા તેણીની બીટ રાજ્ય અથવા પ્રદેશ પાસે હોય છે સંવાદદાતાઓ પાસે એક પ્રકારની સ્વતંત્રતા છે જે આવૃત્તિના કેન્દ્રથી દૂર છે સંવાદદાતાઓ સામાન્ય રીતે એકલા કામ કરે છે જ્યાં સુધી મોટી વાર્તા માટે ઇનપુટ્સની માંગ ન હોય અથવા ત્યાંથી બ્રેકિંગ ન્યૂઝ હોય ત્યારે સ્ટ્રિંગર પાસે માહિતી મંગાવવામાં આવતી હોય છે અને ઘણીવાર આ પ્રકારની માહિતી સ્ટિંગર્સો દ્વારા જે બ્રેકિંગ ન્યૂઝ હોય છે તે માધ્યમ ગૃહો સુધી પહોંચાડવામાં આવતી હોય છે અને તેના બદલામાં તેમને ખાસ્સી રકમ અથવા નિયત વેતન પણ આપવામાં આવતું હોય છે સંવાદદાતાના કવરેજનો વિસ્તાર સંવાદદાતા તેના સંપાદક સાથે પરામર્શ કર્યા પછી તેને જે લાગુ પડે લાગે તે અંગે જાણ કરવા માટે સ્વતંત્ર છે રસપ્રદ અથવા સમાચાર લાયક એડિશન સાથે કાર્યરત પત્રકારથી વિપરીત સંવાદદાતા પર દૈનિક ધોરણે અહેવાલ દાખલ કરવા માટે કોઈ દબાણ હોતું નથી સામાન્ય રીતે દરેક માધ્યમ માધ્યમગૃહમાં પોતાના નિયમિત સંવાદદાતા કે રિપોર્ટરો પાસે અહેવાલ આપવાનું દબાણ હોય છે જ્યારે સ્ટ્રિંગર પર આવું કોઈ જ દબાણ હોતું નથી સંવાદદાતાએ તમામ બીટ પર સંપર્કો વિકસાવવા જોઈએ જેથી સરકારથી નાગરિક સંસ્થાઓથી લઈને શૈક્ષણિક સંસ્થાઓ પોલીસ સ્ટ્રિંગર્સ ફ્રીલાન્સ જેવા છે જે મીડિયા દ્વારા તેમને બોલાવી શકાય છે દાખલા તરીકે માની લો કે ઘણા ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આટલા બધા માધ્યમ ગૃહોમાં આટલા બધા રિપોર્ટરો કોઈ ચોક્કસ બીટ ઉપર કામ કરતા હોય છે તે લોકો જે પ્રકારની માહિતી સંસ્થા પાસેથી કે પોલિટિકલ પાર્ટી પાસેથી કે જાહેરમાંથી કે ખાનગી રીતે કે ભ્રષ્ટાચારના કે કોઈ પણ સમાચાર નથી લાવી શકતા તેઓ ભૂતકાળમાં ઘણી ઘટનાઓ એવી બની છે કે જેમાં ફ્રીલાન્સર પત્રકારો કે સ્ટ્રિંગર્સ આ પ્રકારના કૌભાંડો બહાર લાવતા હોય છે અને મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કરતા હોય છે સંસ્થા કટોકટી અથવા સમાચાર ના કિસ્સામાં જ્યાં તેનો પોતાનો રિપોર્ટર કાર્યવાહીના સ્થળે પહોંચી શકતો નથી ત્યાં તે પોતાના ફ્રીલાન્સર કે સ્ટ્રિંગરને પાસે કામ કરાવે છે અને જેના બદલામાં તેમને નિયમિત પણ પગાર ચૂકવવામાં આવતો નથી હોતો જે રકમ અને કામનો પ્રકાર મૂકે છે છે તે સામાન્ય રીતે સ્વૈચ્છિક હોય હવે દાખલા તરીકે કોઈ સ્ટ્રિંગર અથવા સંવાદદાતા કોઈ સંસ્થા આગળ કામની માંગણી કરે છે અથવા કે જે તે બીટનું રિપોર્ટિંગ કરવા માંગે છે તો તે કામના પ્રકાર પ્રમાણે તેમને વેતન ચૂકવવામાં આવતું હોય છે સ્ટ્રિંગર દ્વારા જે રકમ કે કામનો પ્રકાર મૂકવામાં આવે છે તે સામાન્ય રીતે સ્વૈચ્છિક હોય છે તેમ છતાં સ્ટ્રિંગર ઘણીવાર એક કરતાં વધારે સંસ્થાઓ સાથે સંકળાય છે અથવા સંબંધ બાંધે છે જે પછી જ્યારે પણ તેમને તક મળે ત્યારે તેઓ પસંદ કરેલા વિષયો અથવા સ્થાનો પર સામગ્રી સપ્લાય કરે છે એટલે કે સ્ટ્રિંગર્સ કોઈ એક સંસ્થા સાથે બંધાયેલો નથી હોતો તે માત્ર એક જ સંસ્થાને પોતાના સમાચાર કે અહેવાલો આપશે તેવું તેમનું કોઈ ફિક્સેશન નથી હોતું તે અનેક ગ્રહોના સંપર્કમાં હોય છે અને જ્યાંથી તેમને વધુ રકમ ચૂકવવામાં આવે કે અથવા તેમના જેમના લાગણીના સંબંધો જેમની સાથે તેમના વધારે સારા છે તેવા લોકોને સ્ટ્રિંગર્સ અથવા સંવાદદાતાઓ આ પ્રકારની માહિતીઓ ઉપલબ્ધ કરાવતા હોય છે જ્યારે રિપોર્ટરમાં તે જે સંસ્થા અથવા માધ્યમ ગૃહ સાથે સંકળાયેલા હોય છે તે જ સંસ્થા અથવા માધ્યમ માધ્યમગૃહોને પોતાના અહેવાલો આપતા હોય છે તે સિવાયના માધ્યમ ગૃહો સાથે તે સંપર્કમાં રહી શકતા નથી કે તેમને સમાચાર અહેવાલો આપી શકતા નથી આમ જોવા જઈએ તો સામાન્ય રીતે સમાચાર ઉદ્યોગના કલકલ સુધી આ શબ્દો સીમિત છે પણ પ્રિન્ટ અથવા બ્રોડકાસ્ટ મીડિયામાં સ્ટ્રિંગર્સને સંવાદદાતા અથવા ફાળો આપનાર કહી શકાય અન્ય સમયે તેઓ સિસ્ટમમાં તેમના યોગદાન માટે જાહેર માન્યતા પ્રાપ્ત કરી શકશે નહીં દાખલા તરીકે કોઈ સ્ટ્રિંગર્સ અથવા ફિલાન્સ જર્નલિસ્ટ છે તો તેમને પૂર્ણકાલિકનો દરજ્જો આપી શકાતો નથી એક રિપોર્ટર અથવા ફોટોગ્રાફર સમાચાર સંસ્થા માટે સ્ટ્રિંગ કરી શકે છે વિવિધ ક્ષમતાઓ અને નિયમિતતાની વિવિધ ડિગ્રી સાથે સંસ્થા અને સ્ટ્રિંગર્સ વચ્ચેનો સંબંધ સામાન્ય રીતે ખૂબ જ ઢીલો હોય છે કારણ કે બંને વચ્ચે કાયમી અને નિયમિત કામગીરી નથી થતી હોતી એટલે બંને વચ્ચેના સંબંધો એટલા મજબૂતીથી બંધાતા નથી હોતા વિડિયો ફૂટેજ ફોટા અને ઇન્ટરવ્યુનો ઉપયોગ કરવા માટે મોટા ભાગની ટેલિવિઝન સમાચાર સંસ્થાઓ તેમજ થોડા પ્રિન્ટ પ્રકાશનો દ્વારા સ્ટ્રિંગર્સને નિયુક્ત કરવામાં આવતા હોય છે કાર્યક્ષેત્ર અને અનુભવના આધારે તેમના વેતન અલગ અલગ ધોરણે નક્કી થતા હોય છે હવે મિત્રો આપણે સમાચારના ઉદ્દેશ અને અભિપ્રાયને તફાવત અથવા તેને કઈ રીતે અલગ પાડવા તે વિશે વાત કરીશું ઓબ્જેક્ટિવિટી અને અભિપ્રાય વિષયાત્મકતામાં તફાવત કરી શકાય છે જે રીતે તેઓ રજૂ થાય છે વ્યક્તિલક્ષી માહિતીને સરળતાથી એક વ્યક્તિ અથવા એક સમાન જૂથના અભિપ્રાય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે પ્રદાન કરે છે તે માહિતીને ધ્યાને ધ્યાનમાં લીધા વિના તેનો દ્રષ્ટિકોણ છે અથવા સંભવત પૂર્વગ્રહ છે હવે કોઈ પણ ઘટનાનું કે પ્રસંગનું જ્યારે અહેવાલ લેખન કરવામાં આવે છે તો તેમાં વ્યક્તિનો દ્રષ્ટિકોણ આવી જતો હોય છે અથવા તેમનો પૂર્વગ્રહ આવી જતો હોય તો આવી જતો હોય છે તો તે જે ઘટનાનું રિપોર્ટિંગ છે તે તટસ્થ રહેતું નથી તેમાં પૂર્વગ્રહ કે દ્રષ્ટિકોણ આવી જતા તે અભિપ્રાયમાં તબદીલ થતો હોય છે બીજી તરફ ઉદ્દેશ્યમાં માહિતીનો અર્થ સંપૂર્ણપણે નિષ્પક્ષ હોય છે લેખક અથવા વક્તા માહિતીની બહાર હોવાની લાગણી છે અને જ્યારે તેઓ તેને રજૂ કરે છે ત્યારે તેઓ તે માહિતીના સંબંધમાં વલણ લીધા વિના અથવા તેમની લાગણી વ્યક્ત કર્યા વિના રહેતા હોય છે મોટાભાગે પત્રકારત્વમાં પત્રકારો જે ઘટનાનું કે જે પ્રસંગનું અહેવાલ લેખન કરે છે તેમાં તે પોતાના વલણને બાકાત રાખતા હોય છે અથવા પોતાના દ્રષ્ટિકોણને બાકાત રાખતા હોય છે અને મોટાભાગે માહિતી ઉદ્દેશ્ય લક્ષી માહિતી રજૂ કરતા હોય છે તે હકીકત ઉદ્દેશ અને અભિપ્રાય વચ્ચેના તફાવતને દર્શાવે છે વ્યક્તિગત ઉદ્દેશ માહિતી ગણી શકાય અથવા વર્ણવી શકે બીજી તરફ વ્યક્તિલક્ષી માહિતી ચુકાદા ધારણા માન્યતા શંકા અથવા અફવાના નિવેદનો હોઈ શકે છે ઉદ્દેશ્ય માહિતી ભિન્નતા વિના સમાન રહે છે જ્યારે વ્યક્તિલક્ષી માહિતી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા તો એક દિવસથી બીજા દિવસે ઘણી અલગ હોય છે દાખલા તરીકે ઉદ્દેશ્યલક્ષી માહિતી જ્યારે તમારે રજૂ કરવાની હોય છે ત્યારે દરેક વ્યક્તિએ પોતાના ઉદ્દેશો બદલાતા હોય છે અથવા પોતાના વાચક જૂથ પ્રમાણે માહિતીના ઉદ્દેશો બદલાતા હોય છે અને આજે જે માહિતી લોકો સમક્ષ પ્રસારિત કે પ્રકાશિત થઈ છે તે બીજા દિવસે અલગ માહિતી હોઈ શકે છે વ્યક્તિલક્ષી અહેવાલ ખોટો અથવા અસત્ય પણ હોઈ શકે છે પરંતુ ઉદ્દેશ્યપૂર્ણ અહેવાલ અપેક્ષા કરતાં સત્યની વધુ નજીક હોય છે રિપોર્ટરો સામાન્ય રીતે પોતાને અને તેમના લેખનને ઉચ્ચ સ્તરની વાંધાજનક તથ્યો રજૂ કરે છે અને જ્યારે તેમની રજૂઆતની વાત આવે ત્યારે તેમના પોતાના મંતવ્યો આપતા હોતા નથી જોકે અખબારનો સંપાદકીય વિભાગ હોય છે તેમાં વ્યક્તિત્વ ફરજિયાત અભિગમ આપવામાં આવે છે આ વિભાગોમાં લેખો તથ્યો બતાવી શકે છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં તે ઉદ્દેશ્ય લેખો જેવા જ હોઈ શકે છે જો કે આ લેખો ઘણીવાર દ્રષ્ટિકોણ અને અભિપ્રાયના પરિબળને પણ અસરકારક બનાવે છે તાજેતરના સમયમાં ખાસ કરીને રાજકીય અહેવાલોમાં અખબાર પ્રકાશન ચેનલના પૂર્વગ્રહનું પ્રતિબંબ પ્રતિબિંબ જોવા મળે છે ઘટતા પરિભ્રમણ અથવા ટીઆરપી સાથે મીડિયા કંપનીઓ માહિતીને ગ્રાહકોની અગાઉની માન્યતાઓ સાથે સુસંગત બનાવવા માટે તેને વિકૃત કરવાનું વલણ ધરાવે છે આજે ઘણા અખબારો પોતાના સર્ક્યુલેશન એટલે કે મેક્સિમમ લોકો સુધી પોતાના અખબારને પહોંચાડવું અથવા ટેલિવિઝન હોય તો ટીઆરપીના ખેલમાં મીડિયા કંપનીઓ ઘણીવાર માહિતીને લોકો સુધી વિકૃત સ્વરૂપમાં મૂકતી હોય છે સરકાર તરફી ઝુકાવ પહેલાં કરતાં આજે ઘણા પ્રકારના વધુ મીડિયા સંગઠનોમાં જોવા મળે છે તેના પાછળના બે કારણો છે કાં તો સરકારી પ્રતિશોધના ડરથી અથવા મોટા પ્રમાણમાં સરકારી જાહેરાત જાહેરાતો અથવા જાહેર ખબરો મેળવવા માટે જે ઘણા પ્રકાશનો માટે મહત્વપૂર્ણ આવકના સ્ત્રોત હોય છે આ બે લાલચ અથવા ડરના લીધે માધ્યમ માધ્યમગૃહો માહિતીને વિકૃત કરીને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે રક્ષિત હતો સત્તામાં રહેલા લોકોને જવાબદાર રાખવામાં પ્રેસની ભૂમિકા ને ફોર્થ એસ્ટેટ તરીકે ઓળખવામાં આવતી હતી પત્રકારત્વ ટકી રહે અને ખીલે તે જ ઘણું લોકતંત્ર માટે ઘણું જરૂરી છે જેથી પત્રકારો તેમના વાચકોને પ્રામાણિકપણે જવાબ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા માહિતીનો પીછો અને પ્રસાર કરતી વખતે મીડિયાએ સ્વાયત્તતા અને નિર્ભય હંમેશા રહેવું જોઈએ લોકશાહીમાં તે એક વાસ્તવિક ચોથો સ્તંભ બનવા માટે પત્રકારોએ સત્તામાં રહેલા લોકોની ટીકા અને કાર્ય કરવા સક્ષમ હોવો જોઈએ અધિકૃત લોકો સમક્ષ આકરા પ્રશ્નો પૂછવા જેથી કરીને કોઈ મુદ્દાની સંપૂર્ણ અને સાચી તસવીર જાહેર થાય અને વાચકોને તેનો સંપૂર્ણ પરિદ્રશ્ય મળી રહે તે સમાચાર રિપોર્ટરનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ નકલી સમાચારો જેમ કે અફવાઓ અને સાહિત્ય ચોરીની ઘટનાઓથી કઈ રીતે બચી શકાય તેની આપણે વાત કરીએ તો બધાએ કહ્યું અને કર્યું આમાં જબરજસ્ત માહિતી ઓવરલોડ છે હવે આ વાક્યનું આપણે અર્થઘટન કરીએ તો બધાએ કહ્યું એટલે કે લોકો મેક્સિમમ લોકો એ કોઈ ઘટના કે પ્રસંગ વિશે ચર્ચા કરતા હતા અને આપણે તે માહિતીને સમાચારના અહેવાલમાં અહેવાલ રૂપે લઈ લીધી તો આ પ્રકારની માહિતીમાં મોટાભાગે ઓવરલોડ થતો હોય છે પરંપરાગત મીડિયા ઉપરાંત ડિજિટલ અને સોશિયલ નેટવર્ક સાઇટ્સ જેમ કે ટ્વિટર ફેસબુક બ્લોગ્સ અને વોટ્સએપ માહિતીને શુદ્ધ કરે છે હવે આ પ્રકારના પ્લેટફોર્મ ઉપર મોટા ભાગે જે માહિતી પ્રસારિત થતી હોય છે તે ઘણા જ્યાંથી માહિતીનો ઉદ્ભવ બિંદુ હોય છે ત્યાં તે માહિતી શુદ્ધ સ્વરૂપે અપલોડ થતી હોય છે પણ જેમ જેમ લોકો તે માહિતીને વધુને વધુ વધુમાં વધુ પ્રમાણમાં આગળ શેર કરવા લાગે કે પ્રસારિત કરવા લાગે એટલે તે પ્રકારની માહિતીમાં લોકોના પોતાના વિચારો મંતવ્યો અભિપ્રાયો ભળતા જાય છે અને માહિતી ધીરે ધીરે વિકૃત થતી જાય છે અથવા તેના મૂળ રૂપમાંથી અન્ય રૂપમાં પરિવર્તિત થતી હોય છે તો આ પ્રકારની માહિતીઓ આગળ જતા અફવાઓનું સ્વરૂપ ધારણ કરતી હોય છે તેમાંના કેટલાક વાયરલ થાય છે એટલે સોશિયલ મીડિયા પર જે ઘટનાઓ આપણે મૂકીએ છીએ તો તેમાંની કેટલીક ઘટનાઓ વાયરલ થતી હોય છે વ્યક્તિગત લોકો દ્વારા તરત જ પ્રસારિત કરવામાં આવે છે અને તે ટાઉન ઓફ ધ ટોક અફવા બની જાય છે વ્યક્તિગત અભિપ્રાય સંદેશ ખોટો વિશ્વસનીય સમાચાર સંસ્થા તપાસ અને સંતુલનની સિસ્ટમ દ્વારા સમાચારને ફિલ્ટર કરે છે જેમાં માહિતીના સ્ત્રોતોની ચકાસણી દસ્તાવેજોની ક્રોસ ચેકિંગને અને પુષ્ટિ અથવા સ્વીકાર અસ્વીકાર માટે સ્ત્રોત પર જવાનો સમાવેશ થાય છે કોઈપણ ઘટનાની માહિતી કે પ્રસંગની માહિતીને ખરાઈ માટે અથવા સત્યાપન માટે હંમેશા સ્ત્રોતો પાસે ક્રોસ વેરિફિકેશન કરાવવામાં આવતું હોય છે જે જેનાથી સમાચાર સંસ્થાની વિશ્વસનીયતા પણ વાચકો સુધી કે લોકો કે તેમના દર્શકો સુધી બની રહેતી હોય છે વર્તમાન સમયમાં મીડિયામાં આ મહત્વપૂર્ણ પ્રક્રિયા ઘણીવાર ગેરહાજર હોય છે જ્યારે માહિતીના પ્રસાર અને ખોટી માહિતીના આઉટલેટ્સ સાથે સંસાધનોની અછત માહિતીના પ્રલયમાંથી પસાર થવું પડકારજનક બનાવે છે તેના બદલે ઝડપથી વિકસિત ટેકનોલોજી અને ઉપયોગમાં સરળ સંપાદન એપ્લિકેશનની આમાં મોટો ભાગ ભજવતા હોય છે જે સમાચારને શુદ્ધ કરવામાં મદદરૂપ પણ બનતા હોય છે ફેક ન્યૂઝ શૂન્ય બનતા નથી તે માત્ર એફ કોલેજ ટ્વિટર અને વોટ્સએપ યુનિવર્સિટી જેવા સોશિયલ મીડિયાના પ્રસારના કારણે જ નહીં પરંતુ મુખ્ય પ્રવાહના મીડિયામાં ઘટી રહેલી વિશ્વસનીયતાના કારણે પણ બનતું હોય છે ફેક ન્યૂઝ છે તેના ઉત્પાદનમાં મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સિવાય મુખ્ય ધારાના માધ્યમ માધ્યમગૃો પણ જવાબદાર હોય છે તેમાં ખાસ કરીને ચૂંટાયેલી સરકારો પણ પોતાને સારા બતાવવા માટે કે વિપક્ષોને ખરાબ બતાવવા માટે કે અન્ય નેતાઓનું ચરિત્ર હનન કરવા માટે આ પ્રકારના સમાચારો પ્રસારિત કરવામાં મદદ કરતા હોય છે ભારતમાં પણ રાજકીય પક્ષો પર સમુદાયોમાં ભય ફેલાવવા અને જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે નકલી સમાચાર બનાવવા અને સક્રિયપણે પ્રોત્સાહન આપવાના આરોપ મૂકવામાં આવ્યા છે નફરત પેદા કરવા અને સામાજિક માળખું નબળું પાડવાના ચોક્કસ ઉદ્દેશ્ય સાથે ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવતી હોય છે ઘણા દેશોએ ચૂંટણીના સમયે ફેલાવો થતો જોવા મળતો હોય છે સામાન્ય રીતે નેગેટિવ મેસેજિંગમાં જડિત બનાવટી સમાચારોએ સમગ્ર વિશ્વમાં એક તરફી રાજકીય પરિણામોને સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તેવી ઘટનાઓ પણ આપણા ભૂતકાળમાં બનેલી છે નકલી સમાચારોનો પ્રસારિત કરતા પહેલા દરેક પત્રકારે અથવા માધ્યમગૃ તેને વેરિફિકેશન કરવું જોઈએ તેનું સત્યાપન કરવું જોઈએ તેની ખરાઈ કરવી જોઈએ અને પોતાના માધ્યમગૃહો દ્વારા કોઈપણ પ્રકારના નકલી સમાચારો કે અફવાઓને લોકો સુધી ન જવા દેવી જોઈએ જેથી કરીને લોકોને ગેરમાર્ગે દોર જતા અટકાવી શકાય સમાચાર રિપોર્ટિંગના રિપોર્ટિંગના પ્રકાર જોઈએ તો તેમાં એક છે ફીચર લેખન બીજું છે ઇન્વેસ્ટિગેશન જર્નલિઝમ અને ત્રીજું છે અર્થઘટનાત્મક રિપોર્ટિંગ ફીચર લેખન એટલે કે કોઈપણ ઘટના વિશે ચિંતનાત્મક લેખ આપણે જે લખીએ છીએ તેને ફીચર લેખન કહેવામાં આવે છે બીજું છે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ જેમાં કોઈ પણ ઘટનાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે દાખલા તરીકે આ મોટાભાગે રાજકીય કૌભાંડો કે કોઈ મોટી ઘટનાના સંદર્ભમાં આ પ્રકારનું પત્રકારત્વ કરવામાં આવે છે જેમાં સ્ટિંક ઓપરેશનનો પણ સમાવેશ થાય છે અર્થઘટનાત્મક રિપોર્ટિંગ એટલે એક પ્રકારનો વિશ્લેષણાત્મક કે એનાલિસિસ કરતું રિપોર્ટિંગ છે જે ખાસ કરીને બિઝનેસ ઘરાના કે ઉદ્યોગ ઘરાના કે વ્યાપારી સંસ્થાઓ દ્વારા કરાવવામાં આવતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે સમાચાર અહેવાલ લેખનના આટલા પાસાઓની ચર્ચા કરીએ હવે તમે તમારી ખુદની પ્રગતિ ચકાસવા માટે સમાચાર લેખન કઈ રીતે કરી શકાય સમાચાર અહેવાલ લેખનમાં કઈ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સમાચાર અહેવાલ લેખક સંવાદદાતા કે રિપોર્ટર બનવા માટે આપણામાં કેવા કેવા કૌશલ્યો હોવા જોઈએ તે વિશેની માહિતી મેળવી આ બધા જ પાસાઓનું સંકલન કરીને તમે સારામાં સારા પાંચ સમાચાર અહેવાલ લખશો અને તમારી ખુદની પ્રગતિ ચકાસીશો એવી અપેક્ષા સાથે ધન્યવાદ નમસ્તે